प्रश्न नंबर 6, नीचेना प्रश्नोना टूंकमां उत्तर लखो। 1. श्यामीरानो पत्र वडोदरा ट्रेन द्वारा पहुंच्यो ज्यारे ट्रेन न हती त्यारे पत्रो केवी रीते पहोंचता हशे चर्चा करो। तो आपणे अगाउना विडियो में जोयुं हतुं, ज्यारे ट्रेन न हती त्यारे दूरना स्तरे पत्रो पहोंचाडवा माटे कबूतरनो उपयोग थतो हतो। केटलीक जग्याए व्यक्ति द्वारा पण पत्रो पहोंचाडवामां आवता हता, ज्यारे व्यक्तिओने खेपिया कहेवामां आवता आवे छे। जो व्यक्ति द्वारा पत्र पहोंचाडवामां आवे ए व्यक्ति ने शुं कहेता, खेपिया तरीके ओळखता हता। बीजुं, पोस्ट ऑफिसमां शुं शुं कर जोवा मळे छे? तो पोस्ट ऑफिसमां प्रवेशता ज जुदी जुदी बारीओ पर जुदा जुदा काम थता जोवा मळे छे। एक बारी पर टिकीट, कवर, पोस्टकार्ड, आंतरदेशीय पत्र, मनी ऑर्डर फॉर्म वगैरेनुं वेचाण थतुं जोवा मळे छे। तो बीजी बारी पर बहार मूकवानी वस्तुओनुं पार्सल, वस्तुओनी डिलीवरी अने रूपिया भरवानुं काम थाय छे। ત્રીજી બારી પર આપણે બીજા સ્થળે કોઈને રૂપિયા મોકલવા હોય તો મની ઓર્ડર ફોર્મ અને રૂપિયા સ્વીકારવામાં આવે છે। તો બધી જ બારી પર અલગ અલગ કામ થતા જોવા મળે છે। ત્રીજો પ્રશ્ન, પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે? તો ચીજ વસ્તુઓના પાર્સલ અને મની ઓર્ડર દ્વારા મોકલાયેલા રૂપિયા આપણા સગા સંબંધી તથા મિત્રોને પહોંચાડવાનું કામ થાય છે। ટેલિફોન બિલ અને લાઇટ બિલ ભરવાની વ્યવસ્થા કરવાનું કામ, પૈસાના રોકાણ માટે રાષ્ટ્રીય બચત પત્રો કાઢી આપવાનું કામ, રૂપિયાની બચત માટે બચત ખાતું અને રિકરિંગ ખાતું ખોલાવવાનું કામ, આ બધા કામો આપણે પોસ્ટ ઓફિસમાં થતા જોયા છે। પ્રશ્ન નંબર 4, તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયા છે? આપણે ટેલિફોન અને મોબાઈલને ક્યાં જોયો છે? તો અમે બધાએ ટેલિફોન અને મોબાઈલ ટેલિફોન બૂથ એટલે કે એસટીડી હોય ત્યાં જોયો છે। શાળા, ઘર, હોસ્પિટલ અને વિવિધ કચેરીઓમાં તથા લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન જોયા છે। મોબાઈલ ફોન તો દરેક વ્યક્તિ પાસે હોય જ છે। પ્રશ્ન નંબર 5, પત્ર લખવો અને ફોન કરવો એ બંનેમાંથી શું પસંદ છે કેમ? તો પત્ર લખવા કરતાં ફોન કરવો વધારે પસંદ છે। કેમ? તો જુઓ, કારણ કે પત્ર પોસ્ટ ઓફિસ દ્વારા 2-3 દિવસે પહોંચે છે, જ્યારે ફોન દ્વારા તરત જ સમાચારની આપલે થઈ શકે છે। અતિ આવશ્યક એટલે કે જો કોઈ એવું ઇમરજન્સી સમાચાર હોય બાબતે હોય તો ફોન દ્વારા તરત જ તેનું નિરાકરણ લાવી શકાય છે। પત્રની જેમ રાહ જોવી પડતી નથી, સામેવાળા વ્યક્તિ જોડે સીધી જ વાત કરી અને કોઈ પણ વાતનું નિરાકરણ આપણે તરત જ લાવી શકીએ છીએ। 6. પ્રશ્ન, ટપાલ બીજા ગામ કે શહેરમાંથી તમારા સુધી કેવી રીતે પહોંચે છે? તો ટપાલ પેટીમાં નાખેલી ટપાલ ગામ કે શહેરનો ટપાલી પોસ્ટ ઓફિસમાં લાવે છે। જો તાલુકા અને જિલ્લા પ્રમાણે ટપાલો જુદી પાડવામાં આવે છે, ત્યાંથી ટપાલ બસ કે ટ્રેનમાં આપણા તાલુકામાં આવે છે। તાલુકામાં આવેલી ટપાલોને ગામની જુદી જુદી પોસ્ટ ઓફિસો પ્રમાણે જુદી પાડવામાં આવે છે। પછી આપણા ગામની ટપાલ આપણા ગામની પોસ્ટ ઓફિસમાં આવે છે, ત્યારથી આપણી ટપાલ આપણા ઘરે આપી જાય છે। આ રીતે એમ કે આપણા ઘર સુધી ટપાલ પહોંચે છે। પ્રશ્ન નંબર 7, ટેલિફોન મોબાઈલ દ્વારા આપને કઈ કઈ સગવડ મળે છે? તો ટેલિફોન મોબાઈલ દ્વારા રૂબરૂ વાતચીત થઈ શકે છે, જેનો બધી જ જગ્યાએ હરતા ફરતા ઉપયોગ થઈ શકે છે। મોબાઈલનો આપણે બધી જ જગ્યાએ હરતા ફરતા પણ ઉપયોગ કરી શકીએ
છીએ। ટેલિફોન મોબાઈલથી આપણે સામેની વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ છીએ અને વાતચીત કરી શકીએ છીએ। મોબાઈલ દ્વારા ઓડિયો વિડીયોથી રૂબરૂ વાર્તાલાપ થઈ શકે છે। હવે તો મોબાઈલમાં વિડીયો કોલની સુવિધા પણ છે, તો રૂબરૂ વાત કરતા હોય એ જ રીતે આપણે વાત કરી શકીએ છીએ। મોબાઈલ દ્વારા લેખિત સંદેશાઓ પણ મોકલી શકીએ છીએ। મોબાઈલ દ્વારા આપણે લખી અને સંદેશો પણ પહોંચાડી શકીએ છીએ। પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ નીચેની વિગત ભરો। તો જુઓ, પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ અને અહીંયા એ સ્થળ લખવાનું છે, તો મોટો વાંસ રતનગઢ, પોસ્ટમાસ્ટરનું નામ કાનજીભાઈ પી સોલંકી, ટપાલીનું નામ નાગજીભાઈ ચાવડા અને પિનકોડ નંબર 3854-10, એ 6 અંકનો પિનકોડ નંબર છે। પ્રશ્ન નંબર 9, આપેલા પત્રો આપણે પત્રો લખ્યો, આપણે ટેલિફોન પણ કર્યો, ટેલિફોન અને પત્રમાં શું સરખું અને શું જુદું? અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું, તો શું સરખું અને શું જુદું? ટેલિફોન અને પત્ર બંને સંદેશાની આપલે કરે છે, બંને બધી જ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે, બંને સંદેશા માધ્યમ તરીકે કાર્ય કરે છે અને શું જુદું? તો ટેલિફોનમાં આપણે સામેવાળા વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ છીએ, પત્રમાં આવું કરી શકતા નથી। બીજું, પત્રમાં સમાચાર પહોંચતા દિવસો લાગે છે, જ્યારે ટેલિફોન દ્વારા તરત જ વાત થાય છે। પત્ર ક્યારેક ખોવાઈ જવાની સંભાવના રહે છે। પ્રશ્ન નંબર 7, પોસ્ટ ઓફિસમાંથી મળતી હોય તેવી વસ્તુઓને ઓળખો અને નીચે તેનું નામ લખો। તો આ વસ્તુ આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા। તો સૌ પ્રથમ શું છે? પોસ્ટ કાર્ડ, આંતરદેશીય પત્ર, કવર, ટિકિટ, રેવન્યુ સ્ટેમ્પ અને સોનાનો સિક્કો કે લગડી। નીચે આપેલા પોસ્ટકાર્ડમાં તમારું પૂરું નામ અને સરનામું લખો। અહીંયા દરેક વિદ્યાર્થીએ પોતાનું સરનામું અને પોતાનું પૂરું સરનામું અને પિનકોડ નંબર સાથે લખવાનું રહેશે। એની પાછળ જુઓ, પ્રશ્ન 9 છે। નીચે આપેલા પત્રની મુસાફરી આપેલી છે, અહીં ચિત્રો ક્રમ મુજબ નથી, તેને યોગ્ય ક્રમમાં ગોઠવો, સાચો ક્રમ વર્તુળમાં મૂકો। તો ચોપડીમાં જે પ્રમાણે તમે અગાઉના વિડીયોમાં શીખ્યા હતા, એ જ પ્રમાણે સ્વાધ્યાય પોથીમાં તમારે જાતે એનો ક્રમ ગોઠવી અને શીખવાનું રહેશે। પ્રશ્ન નંબર 10, બંધ બેસતા જોડકા જોડો, અવિભાગ અને બવિભાગ છે, તો અહીંયા બંધ બેસતા જોડકા જોડવાના છે। તો પ્રાચીન સમયની ટપાલ પ્રથા એ કયા નંબરની હતી? સૌથી જૂનામાં જૂની ટપાલ પ્રથા, કબૂતર દ્વારા સમાચાર પહોંચતા હતા, તો અહીંયા 2 નંબર સાથે જોડવાનું આવશે। ટપાલ પેટી, ટપાલ પેટી ક્યાં આવેલી છે? 4 નંબરમાં। ફેક્સ મશીન કયું છે? 1 નંબરમાં। મોબાઈલ, મોબાઈલ ક્યાં છે? તો 5 નંબરમાં અને ટેલિફોન તો 3 નંબરમાં। જે પ્રમાણે આપણે ચિત્રને જોડ્યા છે એ પ્રમાણે અહીંયા આપણે ક્રમ એનો લખીશું। પાછળ, જુદા જુદા પત્રોને તેના ચિત્ર સાથે જોડો। તો કવર, કવર કયા નંબરનું છે? 3 નંબરનું। આંતરદેશીય પત્ર 4 નંબરમાં। પછી પોસ્ટ કાર્ડ 1 નંબરમાં અને ઈમેલ 2 નંબરમાં। તો એનું પણ એ જ રીતે અહીંયા અગાઉ આપણે જે પ્રમાણે ક્રમ લખવાનો હતો એમાં જ અહીંયા બંધ બેસતો ક્રમ લખવાનો રહેશે। બાજુના પેજ પર પ્રવૃત્તિ આપી છે, એ તમારે ઘરે હોમવર્કમાં કરવાની રહેશે।
एना पछी हॉट प्रकारना प्रश्नो। तो आपेला विकल्पमांथी साचो विकल्प लखो। एक, पत्र ऊपर शुं न लख्युं होय तो पत्र आगळ पहोंचतो नथी। सरनामું, પ્રાચીન સમયમાં પત્ર લાવવા લઈ જવા માટે કયા પક્ષીનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો કબૂતર। પહેલાના સમયમાં સમાચાર ઝડપથી આપવા માટે પોસ્ટ ઓફિસમાં કઈ પ્રથા અમલમાં હતી? તો તારની। પ્રશ્ન 4, પત્રમાં શું બાકી હોય તો સામેવાળા વ્યક્તિને પત્ર મળે છે, સાથે દંડની રકમ પણ ભરવી પડે છે, તો પત્ર ઉપર ટિકિટ ચોંટાડી ન હોય તો। વર્તમાન યુગમાં વ્યક્તિ ગમે ત્યારે ગમે તે સ્થળે સમાચારની આપ લે શાના વડે કરી શકે છે? તો મોબાઈલ ફોન વડે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 17 પૂર્ણ થાય છે।